नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस चैप्टर 1 रसायन विज्ञान ने पायानी संकल्पनाओ आपणे आगळ नवो चैप्टर 1 चालू छे। द्रव्य अवस्था साथे साथे बीजो चैप्टर पण लईए छे जे तमारी एकम कसोटी जे हशे एमां चैप्टर 1 हशे એટલે સાથે સાથે થોડી ચેપ્ટર 1 ની પણ ચર્ચા કરતા રહીએ। 10મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ હોય તો તત્વને એના પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવામાં આવે છે। એને દર્શાવવાની આખી એક રીત હતી। કોઈ પણ તત્વ, ધારો કે એક્સ જે તત્વ છે તો અહીંયા ઝેડ લખવામાં આવતો। ઝેડ શું કહેતા હતા તમે? પરમાણુ प्रमाण कहता था। और ऊपर ए लिखवामा होतो तो ए शू कहता था? तो परमाणवीय दर कहता। क्यों कहता था? परमाणवीय दर। तो दरेक तत्व ने आवर्त कोष्टक में एना परमाणु क्रमांक ने आधारे गोठवेला छे आधुनिक आवर्त कोष्टक में। अने ऊपर जे बतावामा आवे छे एनु परमाणवीय दर बतावामा आवे छे। आपण मगजमां एवो विचार आव्यो होय परमाणवीय दर नक्की करवा शुरुआतमां तो कई थी नक्की करवी छे? धारो कि अत्यारे हाल आपणे एम कहीए के 1 किलो आ एक वस्तु 1 किलो छे एटले 1 किलो करवा आपणे शुं करीए के एक बाजु त्राजवानी एक बाजु 1 किलो मूकी दईए बीजी बाजु वस्तु तोली नाखीए एटले 1 किलो थई जाय। पण मगजमां विचार आव्यो छे के भाई आ ज्यारे 1 किलो वजन नक्की कर्युं होय ज्यारे पण कर्युं होय त्यारे आटलाने ज 1 किलो कहेवाय? जो 1 किलो आखू ट्रक भरीने 1 किलो कीधु होय तो એટલે પરમાણ્વીય જે દર એ છે એ પરમાણ્વીય દર નક્કી કરવા માટે શરૂઆતમાં પણ આ રીતે કોઈ એક તત્વના પરમાણ્વીય દરને પ્રમાણિત કરવામાં આવ્યું। પ્રમાણિત એટલે એને નક્કી સ્વીકારી લેવામાં આવ્યું। તો એવું કયું તત્વ હતું કે જેનું પરમાણ્વીય દર સ્વીકારવામાં આવ્યું? તો કાર્બન। कार्बन C12 ऊपर तैयार है तब लिखा पड़ जाए 12 ग्राम प्रति मोल। आपने पहला थी तक की दे ग्राम प्रति मोल ये परमाणुवीय दर मापवा माटे नो एक अंश एनु 12 ग्राम स्वीकार लेवा पड़े। अने आ C12 जे खरो ना वजन જે 12 ગ્રામ હોય એનો 1/12 ભાગ આ જે ભાગ છે એને amu કહેવામાં આવે, એટોમિક માસ પર યુનિટ। એટોમિક માસ યુનિટ amu ગુજરાતીમાં ઉપર લખી દીધું છે ગ્રામ પ્રતિ મોલ। મોલ શું છે આપણે આગળ જોઈએ છીએ। नक्की कर 1.6056 × 10⁻²⁴ ग्राम। આ મોસ્ટ આઈએમપી 1 amu બરાબર ગ્રામ કેટલા? 1 ગ્રામ પ્રતિ મોલ બરાબર કેટલા ગ્રામ? તો 1.6056 × 10⁻²⁴ ગ્રામ। આ amu જે પરમાણ્વીય દળનું એકમ છે એ નક્કી કરવા માટે શું કરવામાં આવ્યું ભાઈ? C12 જે હતું એનું 12 ગ્રામ વજન હતું એને પ્રમાણિત કરી દીધું અને C12નું જે વજન હતું એનો 12મો ભાગ એટલે 1/12મો અંશ એનું શું કહેવામાં આવ્યું? amu એટોમિક માસ યુનિટ। એક amu બરાબર 1.7606 × 10⁻²⁴ ગ્રામ। બીજી વસ્તુ આ amu નું યુનિફાઈડ માસ
गुजराती में कहवाय एकीकृत दर, एक परमाणु नो दर एकीकृत दर कहवामां आवे। एटले कोई जगह एक तो स्मॉल यू पर एम यू नी जगह स्मॉल यू पर लखी शक। अब धारो के हाइड्रोजन नु एम यू मां मारा वजन नक्की करवू छे, तो एक हाइड्रोजन परमाणु वजन केटलू, तो 1.6736 × 10⁻²⁴ ग्राम। એને એમ માં ફેરવવું હોય તો 1 AME બરાબર આટલા ગ્રામ છે, તો આપણે પદ મૂકીએ કઈ રીતે, 1.6736 × 10⁻²⁴ ગ્રામ બરાબર 1 AME, તો આટલા ગ્રામ બરાબર કેટલા એમ એટલે આ ઉપર જતો રહે એટલે 1.6736 × 10⁻², 1.6706 × 10⁻², તો આનો ગુણોત્તર લેશો 1.0078, અત્યારે હાલ પરફેક્ટ લેવું હોય તો 1.008 AMU લેવામાં આવે। એક હાઇડ્રોજન પરમાણુનું AMU માં વજન કેટલું થવાનું? 1.008 AMU। આ રીતે કોઈ પણ તત્વનું ગ્રામમાંથી AMU માં વજન શોધી શકાય। કેટલાક તત્વો એવા છે, એ તત્વો એનું પરમાણુની અંદર આપણે રૂટિનમાં તમારે વર્ણવી જવું જોઈએ। ધારો કે એમ લખતા રહે હાઇડ્રોજન, તો એનું પરમાણુની અંદર કેટલું? 1 g/mol। ચાલો હિલિયમ, હિલિયમ નું 4 g/mol। કાર્બન, તો કાર્બન નું 12 g/mol। નાઇટ્રોજન 14 g/mol। ઓક્સિજન 16 g/mol। ક્લોરીન 19 g/mol। સોડિયમ 23 g/mol। એર 27 g/mol। સલ્ફર, ફોસ્ફરસ 31 g/mol। આ શોધેલા છે એટલે આપણે લખી દઈએ, સલ્ફર 32 g/mol, ક્લોરીન 35.5 g/mol, પોટેશિયમ 39 g/mol, કેલ્શિયમ 40 g/mol, કોપર 63.5 g/mol, એજી સિલ્વર 108 g/mol। આવા તો કેટલા તમે આપણે જરૂર હશે એક પેજ ઉપર આ લિસ્ટ બનાવી દો, તમે જે જે આવતા જશે આપણે લખતા જશું કે હાઇડ્રોજન નું પરમાણુકીય દર AMU માં 1 g/mol અથવા 1 AMU 1.5 માં, હિલિયમ નું 4, કાર્બન નું 12, નાઇટ્રોજન નું 14, ઓક્સિજન નું 16, ફ્લોરિન નું 19, સોડિયમ નું 23, એલ્યુમિનિયમ નું 27, ફોસ્ફરસ નું 31, સલ્ફર નું 32, ક્લોરિન નું 35.5, પોટેશિયમ નું 39, કેલ્શિયમ નું 40, કોપર નું 63.5, એજી નું 108। હજી તો ઘણા બધા છે, પણ આપણે અમુક અમુક થોડા લખતા જઈએ કે આપણે મગજમાં આવતા જાય અને યાદ રહેતા જાય। આ કોની વાત કરી? પરમાણુકીય દળની વાત કરી, પરમાણુકીય દળ એટોમિક માસ કઈ રીતે નક્કી કર્યું આપણે? તો C12 જે હતો એનું પરમાણુ કે એનું વજન કેટલું હોય? 12 g, એ પ્રમાણિત તરીકે લેવામાં આવ્યું, અને પ્રમાણિત લીધા પછી એના વજનનો કેટલામો ભાગ, 12મો ભાગ અથવા 1/12મો અંશ એને 1 AMU કહેવામાં આવે, એટલે પરમાણુકીય દર માપવા માટેનો એકમ છે। 1 AMU બરાબર કેટલા ગ્રામ? તો 1.7756 × 10⁻²। AMU ની યુનિફાઇડ માસ પણ કહેવામાં આવે છે, એકીકૃત દર કહેવામાં આવે છે। હાઇડ્રોજન પરમાણુનું વજન મારે AMU માં શોધવું હોય તો કેટલું ભાઈ? 1.7736 × 10⁻²⁴ g/g, એમએમ ઓકે રહે 1.078, નિયરલી કેટલું છે? 1.008 AM। ઘણા બધા પરમાણુકીય દળ લખ્યા છે, તમે નોટ ડાઉન કરી લો, એક પેજ ઉપર આખું પેજ જ અલગ બનાવી દેવાનું, તમે પરમાણુકીય દળનું પેજ આખું, ઘણા બધા આવશે બરોબર। તમને એમ કહેવામાં આવ્યો પ્રશ્ન પૂછાય, એક તત્વના નમૂનામાં
39 पोटेशियम, 38 पोटेशियम, 41 पोटेशियम नू प्रमाण अनुक्रमे 50%, 20% અને 30% હોય તો પોટેશિયમ સરેરાશ પરમાણ્વીય દર કેટલું, આવો એક પ્રશ્ન પૂછી શકાય. તો આપણા જોડે 39 આવું ખબર પડી જાય, ઉપર જઈશું કેવાય એનું પરમાણ્વીય દર 38 અને 41. આ કેટલા ટકા છે? 50%. આ કેટલા ટકા છે? 20%. આ કેટલા ટકા છે? 30%. તો કઈ રીતે શોધી શકાય? કોઈ પણ તત્વનું જે પરમાણ્વીય દર હોય અને ગુણ્યા શું કરવાના ટકા વત્તા, એ રીતે દરેકનું સરેરાશ, જેમ આપણે ગણિતમાં નથી કહેતા કે એક વિદ્યાર્થી એક ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ છે, એકનું વજન આટલું છે, બીજાનું આટલું છે, તો સરેરાશ કઈ રીતે શોધીએ છે? તો ભાઈ વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીનું દર ભાગ્યા વિદ્યાર્થીની કુલ. તો આપણે કુલ ટકા કેટલા થવાના? 50, 20, 70, 100. એટલે આ જે આવે એને 100 વડે ભાગી નાખશું. તો પરમાણ્વીય દર ગુણ્યા ટકા કરીએ તો સિગ્મા કરી દેવાનું, આઈ બરાબર 1 થી પરમાણ્વીય દર ગુણ્યા ટકા. પરમાણ્વીય દર પરથી જો સરેરાશ પરમાણ્વીય દર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? આપણે ઉદાહરણ લઈએ, એક તત્વના નમૂનામાં પોટેશિયમ 39, પોટેશિયમ 38 અને પોટેશિયમ 41 નું પ્રમાણ અનુક્રમે 50%, 20% અને 30% હોય તો કેનું સરેરાશ પરમાણ્વીય દર કેટલું? તો સરેરાશ પરમાણ્વીય દર એટલે આપણે દાખલા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય તો એક રૂમમાં રહેલા વિદ્યાર્થીનું સરેરાશ પરમાણ્વીય દર શું હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ? તો વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીનું દર ભાગ્યા વિદ્યાર્થીની કુલ સંખ્યા. તો અહીંયા પરમાણ્વીય દર ગુણ્યા ટકા કરવાનું, ભાગ્યા શું કરી દો? 100. સિગ્મા એટલે સરવાળો. 39 પરમાણ્વીય દર છે એના ટકા કેટલા? 50%. 39 ગુણ્યા 50 ભાગ્યા 100, 38 વત્તા ગુણ્યા 20 ભાગ્યા 100, 41 ગુણ્યા 30 ભાગ્યા 100 અને જે આવે એટલે કેટલું આવે? 39.40 ગ્રામ પ્રતિ મોલ. આ શું કહેવાય? સરેરાશ પરમાણ્વીય દર કહેવાય. ફરીથી આમાં ડાયરેક્ટ બધાનો સરવાળો કરી અને તમે 100 વડે ભાગી નાખશો તો જવાબ તો આટલો જ આવશે. બધાનો ઇન્ડિવિડ્યુઅલ ના કરવું હોય તો સરવાળો કરી 100 વડે ભાગો તો પણ જવાબ તો આટલો જ આવશે. એટલે આ રીતે સરેરાશ પરમાણ્વીય દર શોધી શકાય. સરેરાશ પરમાણ્વીય દર કેટલી? કે ભાઈ પરમાણ્વીય દર ગુણ્યા ટકા ભાગ્યા 100. સિગ્મા એટલે સરવાળો. આ શું થયું? પરમાણ્વીય દર. પરમાણ્વીય દર પરથી એક થોડા આગળ લઈએ, આણ્વીય દર, મોલેક્યુલર વેઇટ. આણ્વીય દર કઈ રીતે શોધી શકાય? સિમ્પલ એક ઉદાહરણથી ચાલુ કરી આપણે. ધારો કે H2O પર કોઈ પણ અણુ હોય, સંયોજન હોય, એનું આણ્વીય દર આ રીતે શોધી શકાય. ધારો કે H2O છે તો H2O નું આણ્વીય દર શોધવું હોય તો કઈ રીતે શોધાય? તેમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો 2 ગુણ્યા H નું પરમાણ્વીય દર વત્તા તત્વ બદલાય એટલે તરત જ સરવાળો. ઓક્સિજન 1 છે, 1 ગુણ્યા O નું પરમાણ્વીય દર. હવે હાઇડ્રોજન નું બધાને ખબર છે, અહીંયા આપેલું છે 1 ગ્રામ પ્રતિ મોલ અને ઓક્સિજન નું 100, તો 2 વત્તા 100 એટલે કેટલા થવાના? 18 ગ્રામ પ્રતિ. એનો અર્થ શું થયો? કે આણ્વીય દર શોધવું હોય તો શું કરવાનું? સંયોજન કે અણુમાં રહેલી પરમાણુઓની સંખ્યા જે ખરી એને પરમાણ્વીય દર વડે ગુણી અને શું કરી દો? સરવાળો કરી દો.
તો તમને શું મળી જશે આણ્વીય દળ H2SO4 જો સલ્ફ્યુરિક એસિડ આવું તો આવશે એમાં H કેટલા છે 2 તો 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ સલ્ફર 1 1 ગુણ્યા સલ્ફર નું પરમાણ્વીય દળ વત્તા O 4 4 ગુણ્યા O નું પરમાણ્વીય H નું કેટલું છે ભાઈ 1 સલ્ફર નું 32 અને ઓક્સિજન નું 16 2 વત્તા 32 વત્તા 64 98 ग्राम प्रति सल्फर आपेलू 32 आगे जाइए इजी से एकदम आणविक दर सोपे धारो के CH3 COOH आणि एसिटिक एसिड कहवा थोड़ा नाम की परिचित थता जाइए चलो तो एमा कार्बन कितना है આખા સંયોજનમાં ચેક કરવાનું આ એક કાર્બન આ બીજો કાર્બન અને બે કાર્બન બે ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ ઓક્સિજન કેટલા છે બે તો બે ગુણ્યા O નું પરમાણ્વીય દળ H કેટલા છે 4 3 2 4 ગુણ્યા H નું પરમાણ્વીય ચ બે ગુણ્યા કાર્બનનું કેટલું 12 બે ગુણ્યા O નું કેટલું 16 અને 4 ગુણ્યા હાઇડ્રોજનનું 1 12 2 24 12 ક્યાંથી લાવ્યો ભાઈ અહીંયા લખેલા જ છે 16 2 32 અને 4 28 ની 32 60 60 ગ્રામ પ્રતિ આગળ જઈએ CH3 COO CH2 CH2 CH નામની જરૂર નથી બનાવવો તો બનાવી શકાય આટલાને એસિટેટ કહેવાય અને પાછળ પ્રોપાઇલ છે પ્રોપાઇલ ત્રણ કાર્બનવાળો પ્રોપાઇલ નામની જરૂર નથી એ તો આપણે કાર્બનિકમાં જોઈશું ચલો અહીંયા આપણે જોવાની સાથે જ ખબર પડે કાર્બન કેટલા છે ગણો તત્વ શોધી નાખવાના 1 2 3 4 5 5 ગુણ્યા કાર્બન નું પરમાણ્વીય દળ હાઇડ્રોજન ગણો 3 2 5 5 2 7 7 ને 3 10 10 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણ્વીય અને ઓક્સિજન કેટલા છે 2 2 ગુણ્યા O નું પરમાણ્વીય કાર્બન નું આપણને ખબર છે 12 हाइड्रोजन नु 1 ऑक्सीजन नु 2 तो 12 60 10 32 कितना दवाना 70 102 ग्राम प्रति तुमने जो मोटे आवी जाए आ जरूर नहीं आ रीते करवा डायरेक्ट तुम कर ही सको સોડિયમ કાર્બોનેટ ઉપર આ આણ્વીય દળ શોધવું છે તો અંદર જોઈએ સોડિયમ કેટલા છે 2 તો 2 ગુણ્યા Na નું પરમાણ્વીય દળ વત્તા કાર્બન કેટલા છે 1 ગુણ્યા કાર્બન નું પરમાણ્વીય દળ ઓક્સિજન કેટલા છે 3 3 ગુણ્યા O નું પરમાણ્વીય તમને મોઢે આવડતું હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી શકો 23 ગુણ્યા 2 કરીને આ બધી કરવાની જરૂર નથી આપણે શરૂઆતમાં સરવાળા બાદબાકી શીખતા હતા તો કઈ રીતે શીખતા હતા લિક્વિડ હોય જી બેટા ડાયરેક્ટ આવી જાય આની જરૂર નથી તો 3 ગુણ્યા 1923 નું 12 સરવાળો કરો 60 અને 4 106 ગ્રામ પ્રતિ K2SO4 ઇન્ટુ Al2SO4 thrice into 24H2O આ આવ્યું કે બધું આણ્વીય દળ સુતા આવી જાય આનું નામ છે પોટાસ એલમ અથવા એને પટકડીએ કહેવામાં આવે શું કહેવામાં આવે એનું આણ્વીય દળ શોધો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ તત્વ હોય અને આગળ હોય એ પણ ગુણક કહેવાય અને નીચે હોય એ પણ ગુણક કહેવાય આ ગુણક છે આ x કેટલા થયા 2 ને 2 2 4
એટલે અહીંયા પણ એ રીતે જ ગણજો તમે તત્વ સૂક્તા જો પોટેશિયમ અહીંયા બે છે બીજું કઈ જોઈ લેવાનું આખા સૂત્રમાં જોઈ લેવાનું કોઈ જગ્યાએ છે પોટેશિયમ ના બે જ છે તો 2 ગુણ્યા K નું પરમાણ્વીય દળ વત્તા સલ્ફર આ 1 અને અહીંયા જો બાર ની સાઈડ ગુણાયેલું છે આ 3 સલ્ફર કે આપણે વાત કરી કે નીચે પણ હોય ગુણક કહેવાય અને આગળ હોય પણ ગુણક કહેવાય એટલે સલ્ફર નો ગુણક કયો છે કોણ છે એ સલ્ફર નો ગુણક એ કહેવાય ઓક્સિજન નો એ કહેવાય એટલે 3 સલ્ફર 1 અને 1 4 એટલે 4 ગુણ્યા સલ્ફર નું પરમાણ્વીય પછી કો આવે કો 4 4 3 5 12 ને 4 16 અને આ ભૂલી ના જવાય એને કેટલા વડે ગુણાયેલા 24 આગળ નો ગુણક 24 16 નું 24 40 ગુણ્યા કો નું પરમાણ્વીય વત્તા એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ કેટલા છે 2 બે ગુણ્યા એલ નું પરમાણ્વીય દળ આવો એચ એચ કેટલા કહેવાય 24 અને નીચે ગુણક કહેવાય એટલે 24 તો 48 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ ચલો 2 ગુણ્યા પોટેશિયમ નું આપણે લખાયું તમને બરાબર 39 સલ્ફર નું 32 40 ગુણ્યા કો નું 16 2 ગુણ્યા એલ્યુમિનિયમ નું 27 48 ગુણ્યા હાઇડ્રોજન નું 1 ચલો 39 ગુણ્યા 2 78 4 2 8 4 3 12 128 16 4 64 740 27 2 54 48 સરવાળો કરો 8 2 4 12 12 ના 20 ના 28 2 4 2 6 6 ને 5 11 11 ને 4 15 15 ને 17 17 ને 7 24 2 628 ને 9 948 ગ્રામ પ્રતિ આણ્વીય દળનો એકમ પણ ગ્રામ પ્રતિ આ રીતે આણ્વીય દળ શોધી મે પાયો છે આણ્વીય દળ શોધતા આવશે તો આગળ બધું તમને મોલ અણુ પરમાણુ બધું શોધતા આવશે સિમ્પલ વસ્તુ છે કઈ વ્યાખ્યા કોઈ પણ આણ્વીય દળ શોધવું હોય તો એમાં રહેલા જે તત્વ હોય એની સંખ્યાને સાના વડે ગુણી નાખવાના એમાં રહેલા તત્વોની સંખ્યા વડે ગુણી નાખવાનું પરમાણ્વીય દળ તમારું તો મોઢે જ છે આ રીતે આણ્વીય દળ શોધી શકાય આણ્વીય દળ પરથી આપણે મોલ શોધતા શીખશું